અસલામવાલેકુમ આજે આપણે ધોરણ નવમાં નવમાં સામાજિક વિજ્ઞાનમાં ભણીશું ચેપ્ટર નંબર બે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ તો સૌપ્રથમ વિશ્વયુદ્ધ એટલે શું વિશ્વયુદ્ધ એટલે શું કે એને બે શબ્દોમાં વહેંચવામાં આવ્યું છે પહેલાં તો વિશ્વ અને યુદ્ધ વિશ્વ એટલે કે આખી દુનિયા સંપૂર્ણ જગત એને વિશ્વ કહેવામાં આવે છે ને યુદ્ધ કે એવી પરિસ્થિતિ કે જેના કારણે સંપૂર્ણ જગત સંકટમાં કે તકલીફ અનુભવે છે અથવા વિનાશમાં પરિરમે છે વિશ્વયુદ્ધ એટલે કે વિશ્વના મોટે ભાગના દેશો પોતાની સંકુચિતતાને લીધે એકબીજાની સામસામે યુદ્ધમાં ઉતરે છે જેની અસર વિશ્વના અન્ય દેશો પર પણ જોવા મળે છે એક દેશ બીજા દેશ સાથે જે લડાઈ કરે છે તેને વિશ્વ યુદ્ધ કહેવામાં આવે છે હવે સંધિ સંધિ કોને કહેવામાં આવે છે તો કે સંધિ એટલે લે જ્યારે વિશ્વના બે દેશો વચ્ચે યુદ્ધ થાય ત્યારે એક દેશ વિજેતા બને અને બીજો દેશ પરાજિત થાય છે પરાજિત થયેલા દેશે વિજેતા દેશ સાથે જે સુલહ કરવી પડે તેને સંધિ કહેવામાં આવે છે કે એક દેશ બીજા દેશ સાથે યુદ્ધ કરે છે એક વિજેતા બને છે એક પરાજિત બને છે લડાઈ થાય છે એટલે એક જણ તો હારવાનો જ છે એમાં એટલે જે હારેલો દેશ છે તો તે વિજેતા દેશ સાથે સુલેહ કરવી પડે તો તેને સંધિ કહેવામાં આવે છે હવે રાષ્ટ્રસંઘ કે રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રોનો એટલે કે દેશનો દેશોનો સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય અથવા જૂથ તેને રાષ્ટ્રસંઘ કહેવામાં આવે છે હવે સામ્રાજ્યવાદ કે રાજકીય આર્થિક લશ્કરી દૃષ્ટિએ વિકાસ પામેલો દેશ કોઈ અલ્પ વિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને સામ્રાજ્યવાદ કહેવામાં આવે છે એકીકરણ એકીકરણ કોને કહેવામાં આવે કે એકીકરણ એટલે એકબીજા એક દેશનું બીજા દેશ સાથેનું જોડાણ એકબીજા સાથેનું જોડાણ તેને એકીકરણ કહેવામાં આવે છે હવે પ્રસ્તાવના કે આપણી પૃથ્વી પર સાત ખંડો આવેલા છે આપણને ખબર જ છે કે આપણી પૃથ્વી પર સાત ખંડો આવેલા છે અને આ સાત ખંડોમાં અનેક દેશો આવેલા છે યુરોપ આ સાત ખંડોમાંનો એક ખંડ છે યુરોપ ખંડ ઘણી એવી બાબતો માટે જાણીતો છે જેમ કે ઐતિહાસિક ઘટનાઓ વૈજ્ઞાનિક શોધખોરો આથી યુરોપના દેશો અન્ય દેશોની તુલનામાં ઘણા જ પ્રગતિશીલ હતા આ દેશોમાં વધુને વધુ વિકાસ અને પ્રગતિ કરવાની લાલસા હતી જેથી જે પણ ઉત્પાદન છે એ ઉત્પાદન માટે યોગ્ય બજારોની જરૂર હતી તેવી આ યુરોપના દેશોએ અન્ય દેશોમાં પોતાનો વેપાર મથકો સ્થાપ્યા હતા પોતાના જે વેપાર મથકો છે તે સ્થાપ્યા હતા આવા મથકો એશિયા અને આફ્રિકા ખંડમાં પણ સ્થાપવામાં આવ્યા હતા આ ઘટનાઓથી વિશ્વના શક્તિશાળી દેશોએ નબળા દેશોને ગુલામ બનાવ્યા હતા જે શક્તિશાળી દેશો એટલે કે જે દેશો વધારે ઉત્પાદન કરતા હતા વધારે વસ્તુનું વેચાણ કરતા હતા તો એ શક્તિશાળી દેશો હતા જે નબળા દેશો હતા તે લોકોને ગુલામ બનાવ્યા ખાસ કરીને એશિયા અને આફ્રિકાના દેશોને ગુલામ બનાવી પોતાને આધીન કર્યા આ સંસ્થાવાદમાંથી સામ્રાજ્યવાદ અને તેમાંથી જ યુદ્ધની પરિસ્થિતિઓનું નિર્માણ થયું તેમાંની એક ઐતિહાસિક ઘટના એટલે કે પ્રથમ વિશ્વ યુદ્ધ હવે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાના સંસ્થાનવાદ કે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના દેશો મુખ્ય હતા કયા દેશો મુખ્ય હતા પશ્ચિમ યુરોપના દેશો નેધરલેન્ડ બેલ્જિયમ અને લાઝામબર્ગ પણ સ્પેનનો કબજો હતો જે પાછળથી કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા અને પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધના આધારે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું જે છ દાયકા સુધી યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે જ રહ્યો હતો કોના પાસે રહ્યો હતો સ્પેન પાસે એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી અને જર્મન રાજ્યો પણ બન્યા હતા જે પાછળથી સ્વતંત્ર થયા અને તેમણે પણ એશિયા આફ્રિકાના કેટલાક પ્રદેશો પર સત્તા હસ્તક લીધા હતા કેટલાક પ્રદેશોને સત્તા હસ્તક એટલે કે એમના હાથ નીચે લીધા હતા હવે એશિયામાં સંસ્થાનવાદ કે ઇંગ્લેન્ડ ભારત શ્રીલંકા મ્યાનમાર સંગાપુર અને મલાયામમાં સામ્રાજ્ય સ્થપાયું આ ઉપરાંત ચીનમાં પ્રવેશ કર્યો ચીનમાં તે સમયે અફીણના વેપાર માટે અફીણ વિગ્રહો ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે થયા હતા યુદ્ધ થયો હતો કોની વચ્ચે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે શાના માટે અફીણ માટે જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા આમ ચીનની નબળાઈને લાભ લઈ જઈ જાપાન એસ રશિયા જર્મની ફ્રાન્સ બેલ્જિયમ અને અમેરિકા જેવા દેશોએ પણ ચીનમાં રાજકીય અધિકારો મેળવ્યા એટલું જ નહીં પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં ખનીજ તેલ મળી આવતા ઇંગ્લેન્ડ જર્મની રશિયા અને અમેરિકાએ ઈરાન ઈરાક કુવેત સાઉદી અરેબિયા અને બહેરીનમાં પણ પોતાનો તેલ કંપનીઓ સ્થાપી હતી

સ્થાપ્યું હતું કઈ પ્રજા આવી ડચ પ્રજા પ્રથમ આફ્રિકામાં એણે પ્રવેશ મેળવ્યો ત્યારબાદ આ દેશને જોઈને બીજા યુરોપીય દેશોએ પણ અહીં પોતાની સત્તા અને સંસ્થાઓ સ્થાપી તેમાં ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકીના આફ્રિકાના બલ્જેરિયામાં વેપારી મઠકો સ્થાપ્યા ફ્રાન્સે કામ ફ્રાન્સે ઉત્તર આફ્રિકા અને બલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપ્યા ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેપાર માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ હતો જેથી બલ્જેરિયમ દેશના રાજા લિયોપોન્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી રાજાએ બલ્જેરિયમના રાજાએ આફ્રિકામાં સત્તા સ્થાપી ઇંગ્લેન્ડે કેપ ઉપરાંત ઇજિપ્ત પૂર્વ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા બીજી બાજુ ફ્રાન્સે ટ્યુનિશિયા મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશો પર કબજો મેળવ્યો અને ઇટાલીએ સત્તા સમુદ્રની આજુબાજુ પ્રદેશો પર સત્તા સ્થાપી સ્પેન અને પોર્ટુગલ વચ્ચે આફ્રિકાના કેટલાક પ્રદેશો પર સામ્રાજ્ય પણ સ્થાપાયું હતું આફ્રિકામાં આવ્યા દેશો અને આફ્રિકાની ચારે બાજુ તે એ પોતાની સત્તા સ્થાપી હતી આમ આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની તક અને પરિષદ મળી જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો યુરોપિયન દેશોએ વહેંચી લીધા હતા કઈ પ્રજાએ યુરોપિયન પ્રજાએ આફ્રિક